નમસ્તે દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ 17 માં તમારું હાર્દિક સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ત્રિદિવસીય વર્કશોપ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે ત્યારે હવે કળાના વિદ્યાર્થીઓ માટે પણ શ્રેષ્ઠતમ સ્થળ બનવા જઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના અભ્યાસિક પ્રવૃત્તિના લાભાર્થે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ પ્રવાસીય સ્થળોએ ચિત્રકળાનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપનો પ્રારંભ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સચિવ ટી આર દેસાઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શિવમ બારિયાએ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ કલેક્ટર શિવમ બારિયાએ જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા નગર ખાતે સ્થાપી છે ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલાપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સદર વર્કશોપ અંતર્ગત પહેલા તબક્કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગના ત્રીસ વિદ્યાર્થીઓએ અભ્યાસના ભાગરૂપે પ્રતિમા અને એકતાનગરની સુંદરતાને ચિત્ર સ્વરૂપે કાગળ પર વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વવેન કેક્ટસ ગાર્ડન નર્મદા ડેમ જંગલ સફારી અને ખલવાણી ઇકો ટુરિઝમ ખાતેની સુંદરતા અને ભવ્યતાને પોતાની કળાને કાગળ પર ઉતારી હતી ઉલ્લેખનીય છે કે આ ચિત્રોનું આગામી નજીકના ભવિષ્યમાં દેશના અલગ અલગ સ્થળોએ ભવ્ય પ્રદર્શન પણ યોજવાનું આયોજન હાથ ધરાનાર છે જેથી નવોદિત કલાકારોને ઉચિત પ્રોત્સાહન પણ પ્રાપ્ત થશે આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફાઇન આર્ટસ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર સર્વ અરવિંદ સુથાર પિયુષ ઠક્કર રાહુલ મુખર્જી હાજર રહ્યા હતા રિપોર્ટ દીપક જગતાપ રાજપીપળા